अर्कड़ाशास्त्रनो उद्भव अने विकास। मौर्य शासन ईस्वीसन पूर्वे 321 थी 296 थी अर्कड़ाशास्त्र में भारतनु प्रदान महत्वनु रह्यु छे। अकबरना शासन ईस्वीसन 1596 थी 1597 दरमियान अर्कड़ाशास्त्रीय पद्धतिनो उल्लेख अबुल फजल रचित आईने अकबरीमां जोवा मळे छे। 18मी सदी सुधी राज्यों माटे माहितीने पद्धतिसर मेळववा माटे अर्कड़ाशास्त्र शब्दनो उपयोग सीमित हतो। 1749 माहितीना पुष्टिकरण माटे सौप्रथम गॉटफ्रीड एकेनवोले जर्मननो शब्द स्टेटिस्टिक नो उपयोग कर्यो हतो। 17मी अने 18मी सदीमां लाप्लास अने गोसे संभावना सिद्धांतो रजू करी आधुनिक आंकड़ाशास्त्रनो पायो नाख्यो। 19मी सदीना अंतमां अने 20मी सदीनी शरूआतमां कार्ल पियर्सने माहिती गणितीय आंकड़ाशास्त्रनी रचना करी। गेल्टन अने फिशरे गणितीय आंकड़ाशास्त्रनो उल्लेख विज्ञान उद्योग अने राजकारणमां कर्यो हतो। 1910-1920 दरमियान गोसेट अने फिशरे आधुनिक आंकड़ाशास्त्रनो उपयोग सामाजिक विज्ञान तेमज विविध क्षेत्रमां कर्यो। 1930 दरमियान कार्ल पियर्सन अने जे नेमाननो आंकड़ाशास्त्रना विकासमां फाळो महत्वनो रह्यो छे। ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિનો વિકાસ થતો રહ્યો છે। ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રોફેસર પીસી મહાલનોબિસનું પ્રદાન મહત્વનું છે। તેમણે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ એટલે ISI ની સ્થાપના 1931 કોલકાતા ખાતે કરી। 1941 કોલકાતાના યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય શીખવાની શરૂઆત થઈ હતી। 1950 મહાલનોબિસે રાષ્ટ્રીય નિદર્શ તપાસ નેશનલ સેમ્પલ સર્વે NSS નામની સંસ્થા શરૂ કરી માહિતીની એકત્રીકરણનું કામ હાથ ધર્યું હતું। હાલમાં આ સંસ્થા રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન નેશનલ સેમ્પે સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO તરીકે ઓળખાય છે। ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IASRI નો પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં મહત્વનો ફાળો છે। આંકડાશાસ્ત્રની જુદી જુદી અનેક વ્યાખ્યાઓમાં કોસ્ટન અને કાઉડને આપેલી વ્યાખ્યા આ મુજબ છે કે આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ પુષ્ટિકરણ અને અર્થઘટન કરે છે। હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિશેનો ઉપયોગ સંખ્યાત્મક માહિતી પૂરતો સીમિત ન રહેતા ગુણાત્મક માહિતી માટે પણ